Te decimos cantarse, ¿eh? Todavía y te haré ananda todo, te haré ver que ocho de yo, ocho no tuvo yo, y en prop me quedo en matlab. Yo creo que vas tú manando y tú ocho no tuvo yo. Tanto ahora y paso un billón de que hoy gadi change curry, en gadi batla vie. Te voy a decir gadi lie. Te voy a decir ahora que te no va a caleta porque no vi gadi agua ni se. Ni a mejor a mano, a mano, a ti que no ha prea, es lo que tenía. Ne horkaye, ne zandla kariye, ne a kariye, ne e karma se, right? Ke apne continuous apne eva bandhan ma bandhai gya, ne karma na bandhan ma ke apne se na ema thi bahar ich nat nikli sakta, navu navu karma ke raj rakhiye, ke raj rakhiye, eno koi end na aave, right? Karan ke onna past ta koi diya hua nahi, bhutkal koi diya hua nahi, Goi thoro paso aave. Gyo je time tak puro thai gyo. Ev ghana mano e e ma bhutkal ma j pidya hoy. Nya thi agadi na nikle. પણ ભાઈ હવે એ તો થયું પૂરું થયું હવે ભવિષ્યમાં આપણે ભવિષ્ય શું છે ભવિષ્ય ખરેખર છે જ નહીં આપણે તો સામાન્યમાં એટલે કે આપણે બે પગ દીધા બે હાથ દીધા ભગવાનની આંખો દીધી કાન દીધા બધું દીધું આપણે શું કામ સામાન્ય થઈ જાય અને આપણે એમ થાય કે પામર થઈ જાય પામર શું કામ થાય આપણે ભાઈ હે આપણે બધું ભગવાન દીધું તો આપણે પણ મહેનત કરીએ અને આપણે એ રીતે કરીએ થોડું થોડુંક આપણે જે પુરસાદ કરીએ એટલે આપણું આપ બધું છે ને કામ જિંદગીમાં ગમે ત્યાં જીવીએ ગમે જે જગ્યાએ હોય દુનિયાની અંદર કોઈ પણ છેડામાં આપણે એ બરાબર છે કે આપણે જવા માટે આપણે કે હાલો વિદેશમાં જવું છે માણસો કે કે તમે પહોંચી ગયા વિદેશમાં એટલે તમને વાત તો આવડે ત્યાં બેઠા 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 ને અમે પણ મહેનત કરે કરે ને મરેગા એમ એવું કહે ને કે મહેનત કર્યા વગર મહેનત કર્યા વગર નું થયું આ બધું કે એમને એમ નથી થયું એમ બકડીઓ મળે ગઈ કે સીતારામ ને હેપી ન્યુ યર બધા એની જાજાન જાજે હેપી ન્યુ યર હેપી ન્યુ યર પછી હેપી ન્યુ યર બધાને હા હેપી ન્યુ યર કારણ કે અમે તો આ પછી ના નવા વર્ષ પછી નો બ્લોક તો બરાબર છે કાલે તો બરાબર બનાવ્યો હતો પણ આજે કહેવાય ને કે આમ કઈક બરાબર ને ભાંડણાને કીધું તો આપણે હા ભાંડણાને તો કીધું તું પણ આપણે પાછું કીએ કા અમે વાંધો કરે હે હેપી ન્યુ યર કરવામાં ને એમાં તો કઈ વાંધો જ ન હોય આપણે કઈ વાંધો હોય કઈ ભાંડણાને કે બેનો ભાઈ નું જમવાનું કરે અમારે બેન ઘણી કરે જમવાનું પણ અમારા લેસ્ટર માં હે મેરે હવાને ઉઠણ કીધું તો હા એ કે જાવ તો પુષ્પા ભાઈ પાસે ને હા અમારે બે બીનું હે નિયા પણ હવે એ સેટું હે એટલે એ નો મારો ભાઈ નો આવે હા ની પણ નો આવે ના કારણ કે એને કામ કરવાનું છે કામ ને પછી સેટું ને સેટું પણ ને બે પાછું ને છોકરાને રજા લે તો છોકરાની સ્કૂલ બધી એટલે આ બધું જોવું પડે એટલે અહીંયા તાર બાકી ઇન્ડિયામાં તમારે ત્યાં ભારતમાં તો આપણે વાંધો ન આવે ડબલ તો પછી જોરદાર છે એટલે એવું હે બધું હવે ભાંડણા ને કે કીધું હે ને મર્સિડીઝ તમે કીધું ટેસ્ટ કરી ને બધું કરી લીધું પણ હવે આમાં વિચાર એ કરીએ કે આમાં જો એમાં ન મજા આવે એવડી મોટી મારે નતી જોતી એટલે એટલે એ કે નતી જોતી એટલે ભાંડણા તમે કીધું તો ભાંડણા ને કે બધા કે લઈ લ્યો તમે કે કઈ વાંધો નથી કે એટલે હવે વસ્તુ એ છે કે આ ખરેખર આપણે આનંદ કેમાં મર્સિડીઝ ચલાવવામાં આપણે આનંદ આવે હે એટલે ભૌતિક વસ્તુમાં એટલે આપણે આનંદ આવે છે એટલો બધો એમ કે એવું લાગે આપણે કે એ ભૌતિક વસ્તુ આપણે આ બધી લઈ લઈએ કઈક વસ્તુ એટલે આપણે ત્યારે એટલો બધો આનંદ હોય ને એટલું આમ હરખ હોય આપણે મકાન નવું લઈએ મકાન હા ઘરનું આપણે પોતાના ઘરના ઘર ટૂંકમાં એમ ત્યારે આપણે કેટલો આનંદ હોય રાઈટ એવો આનંદ પાછો રહેતો ને વાંધો ઈ છે એવો આનંદ પાછો હે ના 24 કલાક રહેવો જોઈએ તો આનંદ નહીં તો એટલે વસ્તુમાં આનંદ છે ખરેખર જો વસ્તુમાં આનંદ હોય
તો એ તો એ રહેવો જોઈએ ને એ મકાન તકે જાતું તો નથી આપણી પાસે ગયું નથી કે આ મકાન જો આપણે લીધું તું તો છે ને આટલા ટાઈમથી છે 2007 માં લીધું તું તો તેથી મકાન તો છે રાઈટ તો હવે એ ત્યારે આનંદ હતો અત્યારે હવે કે ઓછો થઈ ગયો ઓછો ન થવો જોઈએ એમ ટૂંકમાં કહેવાનો મતલબ રાઈટ જો ખરેખર વસ્તુમાં આનંદ હોય તો ઓછો ન થવો જોઈએ ત્યારે તમારી પાછું બીજું થાય કે હવે ગાડી ચેન્જ કરીએ અને ગાડી બદલાવીએ તમારે જે ગાડી લઈએ તો એ તાર વર ઠીકાઠીક નું હોવ કાલે તો આપણે ઘર નવી ગાડી આવવાની છે ને આમ હરખમાં નરખમાં ને ઠીકાઠીક ના આપણે એટલે બધા અહીંયા ને ફરખાઈએ ને ચાંદલા કરીએ ને આ કરીએ ને પૂજા કરીએ વધારે હરખાઈ પણ કે જેને પાસે કઈ નેત નહી લે ને હા એ અંદર થી કોઈ આનંદ ઉપડે પણ હોય ને લે ને એ થોડો કઈ ઓલું થાય કે નીવ આવે અમારે પાસે પણ જે ઓલો અંદર થી આ ઉભરો ફૂટે ને એટલે હવે એનું એનું કારણ બે મેઈન વસ્તુ એક જ વસ્તુનો છે ટૂંકમાં આ બધી વસ્તુ છે ને પરમેનન્ટ નથી ટૂંકમાં કોઈ પણ એટલે કે ટૂંકમાં આનંદ એટલે આનંદ ન્યા નથી પણ આપણે છે ને એમાં છે કે આપણે મર્સિડીઝ ચલાવીએ એટલે આનંદ એમ આપણે પાસે મર્સિડીઝ હોવી જોઈએ મર્સિડીઝ હોય તો આનંદ આવે એમ આપણે પાસે ઘર આવું હોવું જોઈએ ખરેખર બેઝિક શું છે આપણી જરૂરિયાત આપણી જરૂરિયાત છે ભાઈ આપણે જો રોટી કપડાં મકાન એટલે મકાન એટલે રહેવાનું મકાન ટૂંકમાં એમ રાઈટ એટલે એમાં તો ભાડાનું પણ હોય એમ એવું થોડું હોય કે ભાડાનું ન હોય મકાન ને એવું કઈ બધા એવું નથી કે કઈ બધી તાત્કાલિક બધું થઈ જતું હોય મહેનત કરીએ એટલે એ આપણું મકાન થાય પણ કહેવાનો મતલબ કે આનંદ એમાં નથી ખરેખર રાઈટ એમાં આનંદ છે જ નહીં પેલી વસ્તુ આનંદ તા અંદર છે આપણી અંદર હવે ઈ આનંદ કેનો આત્માનો આનંદ છે હવે ઈ જો આનંદ આવે તો જ સાચું બાકી આ બધા આનંદ છે ને રોગ આવે નહીં જાય એક બાજુ આવ્યો ને પાછો તો ગયો તો ખબર જ ના પડ્યા પાછો તમારે ન્યા ન્યા વરે પાછો કઈક પ્રોબ્લેમ નવો સારું થયો તો કહો હો 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 લે અમે તો હુરી ખડાવી દીધા ને આ ભગવાન તમારે હંભવું જ જોતો પછી ભગવાન ઈ જ ભગવાન પાછો તરત જ ભગવાન પાસે ભૂંડો થઈ જાય તરત કઈ કા હે ને થોડીક વાર થાય તો ઠાવ કોઈ થઈ જાય પાછો હવે એ કઈ એવું ના હોય એમ વસ્તુ હોય તો હરખી હોવી જોઈએ નહીં તો હોવી જ ન જોઈએ એમ કેવાનો મતલબ એટલે આનંદ આપણું સ્વરૂપ છે એટલે એ આનંદ તમે ઘણા વખત કહેતા હોય ને કહો તમે ઓલ ધ ટાઈમ આનંદ માર્યો કેમ આનંદ માર્યો હે ઓલ ધ ટાઈમ તમે હોતા હોય હવે એટલે એનું કારણ જ એક જ છે કે આ એક જ વસ્તુ આપણે કોઈ દિવસ બહારની વસ્તુમાં જ ભૌતિકવાદમાં જ આપણે છે ને ટોટલી આપણે બધી વસ્તુમાં પાછળ આપણું પૈસા બનાવવા ને પૈસા કમાવા ને છોકરાઓને મોટા કરવા ને છોકરાઓના છોકરાઓને મોટા કરવાના એમાં જ આપણો ટાઈમ બધો વ્યો જાય ટોટલી આપણે કોઈ દી આપણી અંદર જોયું જ નથી કે આપણે હોવા જઈએ હે ત્યારે કંઈક વ્યાધિ હોય ક્યાં હોય કે કાલે મારે શું કરવાનું છે રાઈટ કાલનું તો બરાબર છે કે આપણે કરેલીએ પણ એ પછી આખી રાત થોડું હોય એમ હાલો એ 5 મિનિટ તમે એ પણ કરી લીધું કે કાલે મારે આ કરવાનું છે પૂરું થયું પણ પછી એમ ક્યારે વિચાર કર્યો કે આ હું કરા એમ આ કરા હું હું એમ કેવાનો મતલબ કે હું છે કોણ એમ કે હું છે આવી રીતે આમ આવ્યા ની પાછા કા આવી રીતે ભગવાનને જન્મ દીધો તો હું કામ દીધો ભગવાનને કઈ આના માટે થોડો જન્મ દીધો આપણે રાઈટ એટલે આપણે ટૂંકમાં કહેવાનો મતલબ કે ઈ વસ્તુ છે ઈ કર્મ છે રાઈટ કે આપણે કન્ટિન્યુઅસ આપણે એવા બંધનમાં બંધાઈ ગયા ને કર્મના બંધનમાં કે આપણે છે ને એમાંથી બહાર જ નથી નીકળી શકતા નવું નવું કર્મ કર્યા જ રાખીએ કર્યા જ રાખીએ એનો કોઈ એન્ડ જ ના આવે રાઈટ કારણ કે ઓલા પાસ તો કોઈ દી આવવાનો નથી ભૂતકાળ કોઈ દી આવવાનો હે ગયો જે ટાઈમ ત્યાં પૂરું થઈ ગયું એવું ઘણા માણસ એમાં ભૂતકાળમાં જ પીડ્યા હોય ત્યાંથી આગળ જ ન નીકળે પણ ભાઈ હવે એ તો થઈ ગયું પૂરું થઈ ગયું હવે ભવિષ્યમાં આપણે ભવિષ્ય શું છે ભવિષ્ય ખરેખર છે જ નહીં વર્તમાન જ છે એનું કારણ કહું કે આજે જે અત્યારે આપણે કરીએ છીએ અત્યારે આ જ મિનિટ આ જ સેકન્ડ રાઈટ આ સેકન્ડ પૂરી થઈ ગઈ વહી ગઈ એ ભૂતકાળ થઈ ગયો એટલી વાર એ પાછી થોડી આવે આ સેકન્ડ આપણી એક એક સેકન્ડ એક એક પડ જે છે એ પાછી આવતી જ નથી પણ આપણે કોઈ દી રિયલાઇઝ કરીએ કોઈ દી રિયલાઇઝ નથી કરતા ને આને વાહે અભ્યાસ આપણે કે આ લેવું ને ફલાણું લેવું ને ઢીકણું લેવું ઓકે લઈએ બરાબર છે લેવાનું એમાં કઈ વાંધો ના તો એને અગેન્સ્ટમાં નથી કોઈ વસ્તુ ની કે ન હોવું જોઈએ એમ નહીતર પાછા નહીતર તમે ભાંડા નાખી હે કે લે તમે તો બધા એક બાજુ થી તમે લ્યો ને એ બાજુ સાહેબી ભોગવો ને પાછા તમારે એમ કહ્યો કે ના પાડો રાઈટ હવે જનક રાજા ને વાત કરીએ આપણે આપણે કામ કરે બીજાનું નાના નાના ને કામ કરે વાત કરીએ મોટાઓની જ વાત કરાય ને જનક રાજા વિચાર કરો રાઈટ હવે જનક રાજા તો એ રાજા હતા રાઈટ છતાંય એ સત્ય ઉપર હતા અને એનો સ્વરૂપ આનંદમાં હતો એમ તો એટલે પૂજાય છે એમ ટૂંકમાં
જનક રાજાજી પૂજાય છે આપણે એનું કારણ જ છે રાઈટ કે તમે ગમે ન્યા ગમે મેલમાં રહે નહીં પણ તમે તો જો તમારું આનંદમાં રહેવું હોય તો આનંદમાં તમે એ રહી શકો એમ ટૂંકમાં હે તમારા આત્માના આનંદમાં તમે રહી શકો ગમે ન્યા ગમે એ જગ્યાએ રાઈટ હવે એ સત્પુરુષની વાત છે તો આ બધું આપણે તો સામાન્ય માણસ પણ સામાન્ય માણસ એટલે કે આપણે બે પગ દીધા બે હાથ દીધા ભગવાનની આંખો દીધી કાન દીધા બધું દીધું આપણે શું કામ સામાન્ય થઈ જાય અને આપણે એમ થાય કે પામર થઈ જઈએ પામર શું કામ થાય આપણે ભાઈ હે આપણે બધું ભગવાન દીધું તો આપણે પણ મહેનત કરીએ અને આપણે એ રીતે કરીએ થોડુંક આપણે જે પુરુષાર્થ કરીએ એટલે આપણું આપ બધું છે ને કામ થવા માંડે પણ આપણે તો શું આમાં ઓલામાં કે ઓલું હું કામ કરતો હતો ફલાણો માણસ કામ કરતો હતો આ પાડોશી ને ઘેર કોણ આવ્યું એ કે તમને કા વાંધો હે એને ગમે એને લીધો હે પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે આટલા બધા આમાં બધા વસ્તુમાં આટલા બધા અંદર વયા ગયા કે એમાંથી નીકળી જ ન થકતા ટૂંકમાં કહેવાનો મતલબ રાઈટ એટલે એ જ રીતે આ મીડિયાની અંદર આવું જ છે બધું મીડિયામાં એટલા બધા આપણે ઘૂસી ગયા કે આપણે એના સિવાય દિન રાત આપણે ફોન વગર આપણે રહી જ ન થકતા એક સેકન્ડ હે નકર ફોન તો ક્યાં હમણાં આવ્યા ફોન ક્યાં પેલા હતા ફોન આવા હતા પેલા મોબાઈલ ફોન તો હતા નહીં પેલા તો કા મારા નતા જીવતા કાગળ આવતા બોલો એર લેટર કેતા એને કે એર લેટર હા 15 દિવસે પહોંચતા હમ તે તો કામ એમાં કઈ ત્યારે નતા મળશું જીવતા હે તો હવે ઈ તો એટલે ટૂંકમાં હવે આ બધું મળી ગયું તો આનંદ આવે કે માણસ તો એ નતા આનંદ તો એ સફર થાય છે ઉલટા ના આ બધી વસ્તુ આવે એમાં વધારે સફર થાય એટલે જ આ વેસ્ટર્ન વર્લ્ડ જે બધું આખો યુરોપ વર્લ્ડ નું કહે છે ને યુરોપ આખું યુરોપ ટોટલી આપ કહે કે આમ એટલે બધી ભૌતિક ભૌતિક બધું છે એની પાસે બધી સામગ્રી બધી ફેસિલિટી છે બધું છે એવરીથિંગ રાઈટ પણ છતાંય દુખી કેમ છે એમ હવે દુઃખ નું કારણ શું છે આ જ વસ્તુ બીજું કઈ નથી કારણ કે એ માની બેઠા કે આમાં જ છે સુખ એટલે એ એક નીકળે તમારી પાછું એને બીજું થાય અત્યારના છોકરાઓને આપણે આવું જ છે ટૂંકમાં અત્યારે એ છોકરા નાનકડા હોય હવે 10-11 વર્ષના મીરા જોડે એટલે એને આખું દુનિયા જોઈ લીધી એટલે બધાને ખબર હોય એટલે હવે પછી એને પછી ઇન્ટરેસ્ટ જ ન રહ્યો હોય કોઈ વસ્તુનો એમ કે નવું હું હવે હું હશે નો ઇન્ટરેસ્ટ એમ ટૂંકમાં ને આપણે શું હતું પેલા કે આપણે આ બધું નહોતું એટલે આપણને નવું નવું કઈક જાણવાનું જાણવાની જોવાની ટૂંકમાં એટલી મજા આવતી ને આનંદ આવતો કઈક ન મળે એટલે ડિપ્રેશન હવે આપણે ડિપ્રેશન નું નામ નતું સાંભળ્યું કોઈ દી કે ડિપ્રેશન જેવી કઈ વસ્તુ હોય જિંદગીમાં લાઈફમાં હા એટલે આવું બધું છે એટલે આપણે હે ને આમાં થોડોક ઈજરાક વિચાર કરજો તમે પણ ભંડારાની કેમ કે પ્રાર્થના હોઈએ ને ત્યારે જે આમ જરાક જોવાનું આપણે પોતાની જાતની જોવાની કે આપણે શું કરીએ હા શું કરી રહ્યો હું એમ હે સ્ટ્રેસમાં જ આપણે જીવીએ આખી જિંદગી આમ જ સ્ટ્રેસમાં જીવે આમ જ કાઢી નાખવી કે આપણે આનંદમાં રહેવું આપણે આનંદ શું છે આનંદ આ સત્ય વસ્તુ શું છે આત્મા શું છે રાઈટ ભગવાન વસ્તુ શું છે એમાં એમાં કંઈક આપણે એમ કઈ અંદરથી કંઈક આપણે જાણવું છે એમ હવે જાણવા જેવું એ છે એના સિવાય બીજું કંઈ જાણવા જેવું નથી ને આપણે જે નથી જાણવાનું એને જાણવું હજી હજી પણ હજી કોમેન્ટો આવે છે હવે પાસ ને હવે એ કોમેન્ટો બધી મૂકી દો કે છોકરીઓ શું કરે ને ક્યાં રહીએ ને ફલાણું ઢીકડું ને બધું હવે બધું થઈ ગયું પૂરું થઈ ગયું રાઈટ એ જ્યાં રહીએ ને હું તો હું નથી ચિંતા કરતો રાઈટ પોતે મને કોઈ દી કઈ નથી થયું અંદરથી કે ના ના અમારે છોકરીઓ અહીંયા રહીએ કે ફલાણ રહીએ કારણ કે એન્ડ ઓફ ધ ડે આપણી જે ફરજમાં આવે ફરજ આપણે નિભાવવાની હોય પણ પછી છોકરીઓ શું કરે કે હું નથી કરતી હું એને વાહી આપણે ઉભા રહીએ ને આપણો ટાઈમ એની પાછળ કાઢીએ રાઈટ એટલે આપણું તો જિંદગી પૂરી થઈ ગઈ અહીંયા જ હે ને એ સ્ટ્રેસમાં જ આપણે તો પૂરું થઈ જાય ને પછી કે આપણે ફલાણું થયું ઢીકણું થયું ને પોચણું થયું ને પછી સ્વરૂપ ક્યાં તમે પછી મેલમાં રહેતા હોય તો હું ને મર્સિડીઝમાં ફરતા હોય તો હું જે જગ્યાએ હોય દુનિયાની અંદર કોઈ પણ ખેડામાં
આપણે એ બરાબર છે કે આપણે જવા માટે આપણે કે હાલો વિદેશમાં જવું છે માણસો કે કે તમે પહોંચી ગયા વિદેશમાં એટલે તમને વાત તો આવડે ને બેઠા 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 ને અમે પણ મહેનત કરે કરે ને મરેગા એમ એવું કહે ને કે મહેનત કર્યા વગર મહેનત કર્યા વગર નું થયું આ બધું કે એમને એમ નથી થયું એમ બકડીઓ મળે ગઈ કે એના કઈ કહે પેલા ના પૂર્વ ના પેલા ના બાકી હે એટલે એટલે એને મળી ગયું તરત આપણા જીવાને નતા તો આપણે સ્ટ્રગલ કરીને કર્યું તો શું આપણે કઈ ખોટ ગઈ કઈ તમારા ભાઈ જ મને કેતો હતો એકવાર અમે કઈક બેનભાઈ વાત કરતા હતા ને તો એ કે બેન કે ત્યાર માં આવી હતી જલસા કરી કે હું માંથી એક બેગ લઈને આવ્યો તો એ પણ જૂની મારી ઇન્ડિયા પડી હતી કે ના એટલો કરે કરે ને કે મેં કઈ એટલે એટલી નાઈટો દિન નાઈટો નો 12 કલાક કરે છે રાત ના 12 કલાક વિચાર કરો તો મળેલ બેગ લઈને માંથી કે બેસી આજે કપડા નાખીને આવ્યો તો કે તો નહીબદાર કે જલસા કરી કે પણ તો જો એને મહેનત કરી તો મહેનત નો ફળ મળી ગયો જો અત્યારે મેં હજી એટલી કરી હજી એટલી મહેનત કરે તો મહેનત નો ફળ તો મળે જ છે માણસો ને પણ આપણે એ નથી આપણે તો બસ કે જલ્દી થઈ જાય ને એમને એમ થઈ જાય આવું કામ તો અમે ન કરીએ ન કરીએ તો બાપા આ કયો કામ હતું તમારે તો પછી ન્યાજ કરી રાખ્યો હતો હે આપણો બાપદાદાનો ધંધો હતો જે હોય એમ કે ન હોય એને વસ્તુ જુદી છે આખી પણ હોય એની તો આમાં હું વાંધો એમ પણ કહેવાનો મતલબ કે માણસ ને ક્યાંય શાંતિ જ નથી ટૂંકમાં એટલે ન શાંતિ એનું કારણ જ છે કે આપણે કોઈ દી વિચાર જ નથી કર્યો આ વસ્તુ નો એટલે મોજમાં જ રહેવાનું ટૂંકમાં એના સિવાય કઈ નથી એમ ટૂંકમાં મોજમાં રહેવું અલગ ધણી ની ખોજ માં રહેવું હા એટલે એ વસ્તુ છે એટલે એ માટે મેં કીધું અત્યારે ને ભંડાર એવી વાત કરવી મારે મેં કીધું મર્સિડીઝ ને એટલે માણસો ને એમ થાય કે ઓહો આને તો મર્સિડીઝ આવી છે એટલે આની કેટલું સારું છે કેટલું ફલાણું તમને સારું જ છે તમને કોઈ વાંધો નહીં રાઈટ એ મર્સિડીઝ તો એક મટીરિયલ છે ને કઈક વસ્તુ છે ભૌતિક એમાં એમાં કામ ને આમાં આમાં પહોંચાય આપણે આ રેડ ગાડી મને જ પુગાય આ ટોયોટામાં ટોયોટામાં પુગાય ગમે ની જાજા આવે એટલે એ વસ્તુ નથી કઈ વસ્તુ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એને એટલું ઇમ્પોર્ટન્ટ મહત્વ ન અપાય મહત્વ અપાય આપણી લાઈફ ની આપણે જીવીએ કઈ રીતે અને કઈ રીતે રહીએ છે બસ એનાથી વિશેષ કઈ છે નહીં તો આ હતું મારે અત્યારે મેં કીધું બારનાળા ને કેવું હતું મારે નવા વર્ષ નું તો નવા વર્ષ માં આવી જ રીતે જીવજો એમ આનંદ થી ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આમાં જો તમને કઈક આમાં કઈક લાગે કે હા બાકી તો કઈ દસ આમાંથી ભૂલ ચૂકી હોય કદાચ આપડે તો એવું નથી કે આપણે કઈ મહાન થઈ ગયા કે કઈક મોટા ઓલા થઈ ગયા એટલે એવું નથી કઈ બરાબર તો ભૂલ ચૂક લેવી દેવી માફ કરજો ને આવજો ને બાય 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 અને હર હર મહાદેવ.